વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નો ત્રીજો પ્રશ્ન સમ પોલિમર અને સહ પોલિમર વચ્ચે તફાવત દર્શાવો અને દરેકના ઉદાહરણ આપો દોસ્તો સમ પોલિમર શબ્દમાં જ વ્યાખ્યા છે કે એક જ પ્રકારના મોનોમર જ્યારે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી જોડાય અને જે પોલિમરની લાંબી શૃંખલા બનાવે તેને સમ પોલિમર કહેવાય જેમ કે પોલિથીન પીવીસી પોલિએક્રિલ મેટ્રાઇલ પાન ટેફ્લોન પીટીએફ જેને કહીએ છે એ બધા સમ પોલિમરના ઉદાહરણ છે કેમ કે તેમાં એક જ પ્રકારના મોનોમર રહેલા છે જ્યારે સહ પોલિમર એટલે શું તો બે જુદા જુદા પ્રકારના મોનોમર એકબીજા સાથે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી જોડાય અને જે પોલિમરની લાંબી શૃંખલા બનાવે તેને આપણે શું કહીએ છીએ દોસ્તો સહ પોલિમર કહીએ છીએ એમાં ગુના એન ગુના એસ એના એક્ઝામ્પલ છે તો દોસ્તો વ્યાખ્યા લખી છે એક જ પ્રકારના મોનોમર ધરાવતી પોલિમરની લાંબી શૃંખલા કે જે યોગશીલ પોલિમર છે તેને શું કહેવામાં આવે છે સમ પોલિમર પોલિથીન પીવીસી પાન અને પીટીએફઈ એના ઉદાહરણ છે જ્યારે સબ પોલિમર એટલે શું બે જુદા જુદા મોનોમરના યોગશીલ પોલિમરાઇઝેશનથી મળતા પોલિમરને શું કહેવામાં આવે છે સબ પોલિમર કહે છે ઉદાહરણ તરીકે ગુના એસ અને ગુના એન તો દોસ્તો આ બે નો પ્રશ્ન પૂછાય થેન્ક યુ વેરી મચ